સમાનાર્થી શબ્દો કહેવાય ફોર એક્ઝામ્પલ અમીર એના સમાનાર્થી શબ્દો છે ધનવાન ધનિક તવંગર પૈસાદાર નોંધ એટલે યાદ રાખવા જેવી બાબત કે સમાનાર્થી શબ્દો જાણતા હોય તો એક બાબતને જુદી જુદી રીતે કહી શકીએ અને લખાણને આપણે સચોટ રીતે સ્પષ્ટ કરી શકીએ એટલે એક શબ્દના અનેક શબ્દો આવડવા જરૂરી છે વિરુદ્ધાર્થી શબ્દો એકબીજાથી વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય છે આઈ રિપીટ એકબીજાથી વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય છે ફોર એક્ઝામ્પલ સરળ કઠિન વિશેષણો કે સંજ્ઞા પરથી વિરુદ્ધાર્થ દર્શાવી શકાય તેનાથી જુદી જુદી વાક્ય રચના શક્ય બને છે એટલે વિરુદ્ધાર્થી શબ્દોમાં પણ આપણને વિશેષણો કે સંજ્ઞા પરથી વિરુદ્ધાર્થી દર્શાવી શકાય અને એનાથી જુદી જુદી વાક્ય રચનાઓ કરી શકાય સમાનાર્થી અને વિરુદ્ધાર્થી માટે તમે ટેક્સબુકમાં પેજ નંબર ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર પર વધારે ડિટેલ્સ જોઈ શકો છો નાવ ચિલ્ડ્રન વી વિલ સી સ્વર અને વ્યંજન ભાષાની અંદર સ્વર વ્યંજન મહત્વના છે સ્વર જોઈશું એ તો તમે નાનપણમાં શીખી ગયા છો પણ આપણે રિવિઝન કરી લઈએ અ આ ઈ ઉ ઉ એ ઐ ઓ અમ અહ એન્ડ રૂ સ્વર શું છે જોઈએ આપણે સ્વરની વિશેષતા સ્વર સ્વતંત્ર છે એને ઉચ્ચારણમાં કોઈના સહારાની જરૂર નથી એટલે વોવલ્સ એ સ્વતંત્ર છે ઉચ્ચારણ માટે એને કોઈના સહારાની જરૂર નથી વેલ સી વ્યંજન ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હળ ક્ષ ત્ર ગ્ય તો અહીં આપણે જોયું સ્વર અને વ્યંજન અને સ્વર કેટલા છે વ્યંજન કેટલા છે તમે અહીં જોઈ શકો છો વ્યંજન પ્લસ સ્વર ઇઝ ઇક્વલ ટુ બારાક્ષરી આ મારો એક સિમ્પલ ફોર્મ્યુલા છે તમને જલ્દીથી યાદ રહી જાય વ્યંજનને સ્વરના સહારાની જરૂર છે જ્યારે સ્વર સ્વતંત્ર છે આપણે જોયું તેમ એક્ઝામ્પલ ક અને ક આ જોડાયો એટલે કા એવી જ રીતે કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ એટલે વ્યંજનની સાથે સ્વર જોડાઈને આ બારાક્ષરી બને છે એની અંદર જોડાક્ષરો જોઈએ ક્ષ ક પ્લસ શ પ્લસ અ એટલે ક્ષ એનો ઉચ્ચાર જ્ય પણ થાય છે અને જ્ઞ પણ થાય છે પણ ગુજરાતીમાં જ્ઞ જ પ્લસ ગ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ જ્ઞ ત્ર ત પ્લસ ર પ્લસ અ ત્ર આ છે જોડાક્ષરો હવે ધ્વનિ જોઈએ ફોર એક્ઝામ્પલ આપણે સ્વર અને વ્યંજનને અલગ કરીને ગુજરાતી શબ્દનો ધ્વનિ જોઈએ કે ગુજરાતી શબ્દની અંદર ધ્વનિઓ કેવી રીતે છૂટા પાડી શકાય યુ કેન સી ગ પ્લસ ઉ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ આઈ રિપીટ ગ પ્લસ ઉ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ ગુજરાતી તો તમે ઉચ્ચાર બરાબર કરશો તો તમે વ્યંજન અને સ્વરને બરાબર સમજી શકશો હવે તમે જોયું હશે કે અહીંયા વ્યંજનના નીચે હલંત લાગ્યો છે વ્યંજનના નીચે હલંત લગાડ્યો છે કોષક્રમમાં ગોઠવવા માટે ફોર એક્ઝામ્પલ પાણી ખુરશી સસલું ગરમ બહાર એને કોષક્રમમાં ગોઠવીએ જ્યારે આપણને સ્વર વ્યંજન બારાક્ષરીઓ આવડતી હોય ત્યારે જ આપણે કોષક્રમમાં શબ્દોને ગોઠવી શકીએ so it is very necessary khurshi garam pani bahar saslu samanarthi Virudharthi, swar vyanjan barakshari we have already seen now we'll focus on jodni that is also very important part of language સો વોટ ઇઝ જોડણી હંમેશા આપણે સાચી જોડણી લખવી જોઈએ એના માટે પ્રેક્ટિસની જરૂર છે અને સાચા શબ્દો જાણવાની જરૂરી છે ધ્વનિઓના પરસ્પર જોડાવાની રીતને જોડણી કહેવાય તો જોડણી એટલે શું ધ્વનિઓના પરસ્પર જોડાવાની રીતને જોડણી કહેવાય ધ્વનિ એટલે અવાજ એ આપણે આગળ જોઈ ગયા ગુજરાતી શબ્દના ધ્વનિ છૂટા પાડીને એટલે તમને ખ્યાલ આવ્યો હશે સો અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે રસ્વ અને દીર્ઘ જો રસ્વ દીર્ઘ બરાબર સમજીએ તો જોડણી સાચી લખી શકાય રસ્વ દીર્ઘના ઉચ્ચારણનું મહત્વ રસ્વ યુ કેન સી ધ ચિહ્ન રસ્વ ઉ ચિહ્ન દીર્ઘ ઇ એનું ચિન્હ અને દીર્ઘ ઉ એનું ચિન્હ સ્વર ભેદ વ્યંજન ભેદ અનુસ્વાર ભેદ જ્યારે આપણે સ્વર વ્યંજન અને અનુસ્વાર માં થોડો પણ ફેરફાર થઈ ગયો તો જોડણીઓ આપણે ખોટી લખી શકીએ જોડણીઓમાં તફાવત આવી જાય સ્વરભેદ વ્યંજનભેદ અને અનુસ્વાર ભેદને લીધે રસ્વ દીર્ઘ જ નહીં પરંતુ જોડણી તો જોડણી છે એ યોગ્ય રીતે લખાવી જ જોઈએ ફોર એક્ઝામ્પલ બક્ષિશ આશ્ચર્યજનક સો યુ માઇટ હેવ નોટિસ દેટ ધ પ્રોનાઉન્સીએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇટ્સ અ બક્ષીસ એન્ડ આશ્ચર્યજનક સો ઉચ્ચાર ઇઝ ઇમ્પોર્ટન્ટ નોંધ ભાષાનો ઉપયોગ આપણે અવગમન એટલે કમ્યુનિકેશન માટે કરીએ છીએ ભાષાનો ઉપયોગ આપણે કમ્યુનિકેશન માટે કરીએ છીએ જો કમ્યુનિકેશન જ ખોટું થાય તો તે ભાષા પ્રયોગનો શો અર્થ સો ટ્રાય ટુ રાઈટ કરેક્ટ સ્પેલિંગ ઓલવેઝ ટ્રાય ટુ રાઇટ કરેક્ટ સ્પેલિંગ प्रैक्टिस इज नेसेसरी सो यू हियर वी हैव फिनिस्ड एकम वन विथ सामान्थी विरोधार्थी स्वर व्यंजन बाराक्षरी एंड जोड़ी एकम टू लिंग वचन अनुघ नाम योगी इन एकम टू लिंग વચન અનુગ નામયોગી અને સંધિ લિંગ એટલે જેન્ડર તમારી ભાષામાં એટલે ઇંગ્લિશમાં લિંગ જેન્ડર ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ હોય છે એ તમે જાણતા જ હશો ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ હોય છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગ એના એક્ઝામ્પલ છે પુલ્લિંગ છોકરો સ્ત્રીલિંગ છોકરી નપુસકલિંગ છોકરું એટલે છોકરો છોકરી છોકરું અહીંયા તમે ઓની માત્રા જોઈ શકો છો ઈની માત્રા જોઈ શકો છો અને ઊની માત્રા જોઈ શકો છો લિંગ પરિવર્તન રાજા રાણી દાસ દાસી શેઠ શેઠાણી આ લિંગ પરિવર્તન છે લિંગની વધુ જાણકારી માટે યુ કેન સી પેજ ફિફ્ટી વન પેજ 50 ટુ 51 વન વચન બે વચન છે એક વચન અને બહુવચન એક વચન જ્યારે કોઈ એક જ વસ્તુ વ્યક્તિ ઘટનાનો નિર્દેશ હોય ત્યારે તે એક વચનમાં પ્રયોજાય છે તો એક વચન કો શું છે જ્યારે કોઈ એક જ વસ્તુ વ્યક્તિ ઘટનાનો નિર્દેશ હોય ત્યારે તે એક વચનમાં પ્રયોજાય છે ફોર એક્ઝામ્પલ ખુરશી બહુવચન જ્યારે એકથી વધુનો નિર્દેશ કરવો હોય ત્યારે બહુવચન પ્રયોજાય છે એકથી વધુનો નિર્દેશ લાઈક એક વચનમાં ખુરશી હતું બહુ વચનમાં ખુરશીઓ ટેક્સ્ટબુકમાં પેજ ફિફ્ટી ટુથી થી ફિફ્ટી ફોર પર જોઈ શકો છો ના વિલ સી અનુગ વોટ ઇઝ અનુગ કર્મ સ્થાન સમય સાધન વગેરેનો નિર્દેશ કરનારા અનુગો છે જે શબ્દની સાથે લખાય છે અનુગો કયા કયા છે એ ને થી માં નો ની નો ના એટલે ન ના પ્રયોગમાં નો ની નો ના દીઝ આર પ્રત્યય સો અનુગો એ વિભક્તિ સંબંધ દર્શાવતા પ્રત્યયો છે ફોર એક્ઝામ્પલ છોકરો ભણવામાં હોશિયાર છે તો ભણવાની સાથે માં જોડાયું છે ધેટ ઇઝ અનુગ શબ્દની સાથે જોડાઈ ગયું જેમ મેં કહ્યું તેમ અનુગ જેવી જ કામગીરી કરનારા પ્રત્યયો અનુગ જેવી જ કામગીરી કરનારા પ્રત્યયો જેવું જ કાર્ય કરનારા સ્વતંત્ર શબ્દો છે જે શબ્દથી અલગ લખાય છે આપણે જોયું અનુભવ શબ્દની સાથે લખાય છે જ્યારે નામયોગી એ શબ્દથી અલગ લખાય છે એક્ઝામ્પલ વડે થકી દ્વારા માટે પ્રમાણે સાથે વિના સુધીમાં પછી પર ઉપર નીચે તણું મહી વગેરે ફોર એક્ઝામ્પલ જૂન મહિનામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું દ્વારા ઇઝ ધ નામ યોગી પેજ ફિફ્ટી ફાઈવ ટુ ફિફ્ટી નાઇન પર રિફર કરી શકો છો નેક્સ્ટ વન ઇઝ સંધિ જ્યારે બે શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ કહેવાય ફરીથી જોઈશું જ્યારે બે શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરના ઉચ્ચારણ સંદર્ભમાં પરિવર્તન આવે તેને સંધિ કહેવાય સંધિ એ બોલવાનો વિષય છે સંધિમાં સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ રસ્વ કે દીર્ઘ સાથે આવે રસ્વ કે દીર્ઘ સાથે અન્ય રસ્વ કે દીર્ઘ સ્વર ભળે ત્યારે દીર્ઘ સ્વર સંધિ થાય છે ફોર એક્ઝામ્પલ વિદ્યા પ્લસ આલય વિદ્યાલય વિદ્યા લય વ્યંજન સંધિ વ્યંજન સાથે વ્યંજન જોડાય કે સ્વર ભળે ત્યારે વ્યંજન સંધિ થાય છે સમ પ્લસ તોષ ઇઝ ઇક્વલ ટુ સંતોષ વિસર્ગ સંધિ બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા જુદા પરિવર્તન આવતા હોય ત્યારે વિસર્ગ સંધિ થાય છે ફોર એક્ઝામ્પલ અધ પ્લસ ગતિ અધોગતિ નિપ્લસ તેજ નિસ્તેજ ફોર સંધિ યુ કેન સી ઓન પેજ ફિફ્ટી નાઇન ટુ સિક્સટી ફાઇવ થેન્ક યુ ચિલ્ડ્રન